જામનગરના ઓશવાડ કોલોની નંબર 2 માં રહેતા પ્રેમજીભાઈ ભૂસા તથા તેમના પત્ની 9 માર્ચે એક્ટિવા પર રાજકોટ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા। આ સમયે ખીજડીયા બાયપાસ નજીક એક ખૂંટિયાએ તેમને હડફેટે લેતા સ્કૂટર સવાર વૃદ્ધ દંપતીને ગંભીર ઈજાઓ થઈ હતી। પ્રેમજીભાઈને જીજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર પછી રાજકોટ લઈ જવાયા હતા, જ્યાં તેમનું લાંબી સારવાર પછી મૃત્યુ નિપજ્યું હતું। મૃતક વૃદ્ધના પત્ની પણ પથારીવશ છે। આ સમગ્ર ઘટના હવે જામનગર શહેરની જેમ હાઈવે ઉપર પણ રખડતા પશુઓના ત્રાસની સાબિતી આપે છે। ઉલ્લેખનીય છે કે રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા ગુજરાત સરકારે નવો કાયદો ઘડ્યો છે, પરંતુ માલધારી સમાજના વિરોધ સામે સરકાર ઝૂકી ગઈ હોય એમ જણાય છે। સુપર સીએમ કહેવાતા ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલે નવો કાયદો પરત લેવા અંગે વિચારણા કરવા સરકારને રજૂઆત કરી છે। સુપર સીએમની રજૂઆત વિધાનસભામાં ઘડાયેલા કાયદા સામે વીટો પાવર જેવી છે, જેને પગલે સરકારમાં નવા કાયદાનો અમલ કરાવવાની હિંમત નથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે। ખંભાળીયાના સોનારડી ગામના એક પરિવારે તેમની સગીર પુત્રીનું એ જ ગામના પ્રદીપ રાઠોડ નામના યુવાને લલચાવીને અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી। સગીરા પાસે 30 તોલા સોનું હોવાની પણ પોલીસને જાણ કરવામાં આવી હતી। આ પ્રકરણમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા રાજસ્થાનના જયપુરમાંથી આરોપી પ્રદીપ જયંતિલાલ રાઠોડ પીડિત સગીરા સાથે મળી આવ્યો હતો। ઉપરાંત આ પ્રકરણમાં પ્રદીપને મદદ કરનાર અન્ય આરોપીઓ યોગેશ જાંગીડ તથા તેની પત્ની મનીષા જાંગીડને સુરતથી પોલીસે ઝડપી લીધા છે। પોલીસે 30 તોલામાંથી 23 તોલા સોનું રિકવર કર્યું છે। બાકીનું સોનું આરોપીઓએ સુરતમાં ગીરવે મૂકી લોન લઈ લોનની રકમ બેંક ખાતામાં જમા કરાવી હોવાનું બહાર આવતા આરોપીઓના બેંક ખાતા તથા સોનું સીઝ કરી દેવામાં આવ્યા છે। પોલીસ દ્વારા આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। જામનગરની જીજી હોસ્પિટલમાં સિનિયર ડોક્ટરોની હડતાલ ચાલી રહી છે, ત્યારે ગાયનેક વોર્ડમાંથી પ્રસૂતા મહિલાઓને ફરજિયાત રજા આપવામાં આવી હોવાના આરોપોથી ખળભળાટ થયો છે। હોસ્પિટલના સત્તાધીશોએ આ આરોપોનું ખંડન કરી ખંભાળિયાથી એક ડોક્ટરને બોલાવાયા હોવાની તથા જરૂર પડીએ ખાનગી ડોક્ટરોની સેવા લેવાની વાત કરી હતી। જામનગરની કલેક્ટર કચેરીમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં વિકાસ સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, DDO મિહિર પટેલ, અધિક નિવાસી કલેક્ટર MP પંડ્યા વગેરે પદાધિકારીઓ જોડાયા હતા। બેઠકમાં વિવિધ વિકાસ કામોની કામગીરીની સમીક્ષા કરી કૃષિ મંત્રીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા।